કેમ છો બધા? મારું નામ છે કેતન ચોટોડિયા અને મેં થોડા દિવસ પહેલાં જ મેં પોતાનો એક વિડીયો મેં લોન્ચ કરેલો. એનું મેં મતલબ ઘણો સારો એવો બધા ફીડબેક આપ્યો, તેના માટે તમારા બધાનો મારો દિલથી આભાર. અને હવે હું મારી પોતાની ચેનલ કેટલોક આઈડિયાઝનું જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યો છું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ ઇન્ટેલોગ્સ આઈડિયાઝ. તો બેઝિકલી તો જે લોકોએ મારો વિડીયો પહેલાં જ જોયેલો છે તે લોકો તો મને ઓલરેડી ઓળખે જ છે, અને જે નથી જોઈ રહ્યા તેને પણ હું મારો શરૂઆતનો આ વિડીયો છે તો હું બધાને મારો તમને બધાને હું જણાવી દઉં કે ઇન્ટેલોગ્સ આઈડિયાઝ મારી ચેનલનું નામ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો અહીંયા જે રીતે તમને બતાવેલું છે કે ઇન્ટેલોગ્સ આઈડિયા મતલબ બેઝિકલી જે સ્ટુડન્ટ લોકો છે તે લોકોએ પોતાની ડિક્શનરીમાં ઓલરેડી સર્ચ કરી ચૂક્યા છે કે આ શબ્દનો મીનિંગ કેવો. તો પહેલાં હું તમને જણાવી દઉં કે ઇન્ટેલોગ્સ આઈડિયા કે મારી ચેનલનું નામ આ ઇન્ટેલોગ્સ આઈડિયા છે તો તેનું મીનિંગ શું છે, અને હું ખરેખર આ ચેનલ દ્વારા તમને કઈ કઈ માહિતી વિશે હું તમને નોલેજ આપીશ. તો આઈડિયાઝ છે એ મુખ્યત્વે બે સ્પેલિંગમાં બનેલું છે, ઇન્ટેલોગ્સ અને આઈડિયા. આમ જોઈએ તો ઇન્ટેલિજન્ટ એટલે કે જે બુદ્ધિશાળી જે લોકો છે તેના માટે જે શબ્દ વપરાય છે ઇન્ટેલિજન્ટ, તો તેને લગતો જ છે આ શબ્દ. તેને આઈડિયાઝ તો આઈડિયાઝને તો બધા ડેફિનેટલી ઓળખે જ છે કે આઈડિયાઝ એટલે વિચારો. તો બુદ્ધિગમ્ય વિચારો એવો આ શબ્દનો મિનિંગ થાય છે, અને બુદ્ધિગમ્ય એટલે કે બુદ્ધિ તરફ દોરી જનારા. તો હવે તમે બધા એક્સાઇટેડ છો કે હવે આ કેતન હવે તમે ચેનલ તો શરૂ કરી દીધી પણ હવે તે આ ચેનલ દ્વારા અમને શું આપી રહેવાનો છે. તો ખરેખર હું તમને એ પણ જણાવી દઉં કે ઇન્ટેલોગ્સ આઈડિયા ચેનલ દ્વારા હું તમને કઈ કઈ માહિતી આપીશ. તો એક્ઝેક્ટલી આ વિશે મેં પણ વિચાર્યું નથી, પરંતુ હું અત્યારે તો મારો બેઝિકલી કોન્સેપ્ટ એવો જ છે કે હું એજ્યુકેશનને લઈને જ આગળ વધું, અને જે ઘણા ડિમોટિવેટેડ મતલબ જે ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેને મતલબ પ્રોબ્લેમ આવે છે કે સ્ટડીને લઈને છે કે કોઈ પણ જોબને લઈને છે કેરિયરને રિગાર્ડિંગ, તો આ વસ્તુને આ બધી થઈ મારી વાત અને મારી ચેનલને લઈને. તો હવે હું ફક્ત આ ચેનલ ખાલી મારે એક જ વે કન્વે કરવા માગતો નથી, કેમ કે આમાં હું ટ્રાન્સપરન્ટ એક કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવા માગું છું કે હું આ ચેનલ દ્વારા જે બી મારાથી લગતી જે બનતી માહિતી છે હું તમારા સુધી પહોંચાડીશ, અને એને સામે તમે બી મને કંઈ સજેશન બી આપી શકશો કે તમે આ સબ્જેક્ટને આ ટોપિકને લઈને બી તમે પોતાનું કંઈક આગળ રિસર્ચ વધારો. અને હું શ્યોર મારી ટ્રાય રહેશે કે હું તમને આ તમે જે મને વિચાર આપશો કે જે બી ટોપિક તમે મને ડિસ્કશન કરવા માગતા હશો તો તેનું હું ડેફિનેટલી હું ટ્રાય કરીશ. અને હમણાં નજીકમાં જ આપણી એક ફેવરિટ તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહી છે, અને જેનો બધાએ જ ખૂબ જ એક્સાઇટમેન્ટ હશો કે આ તહેવારમાં આપણે શું કરીશું. બરાબર છે, જાણીએ છીએ કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવી અને મતલબ ખાઈ પીને લોકો ઉત્સવની તહેવાર ઉજવણી કરતા. એનો તહેવારને હવે ખરેખર આમ જોઈએ ને તો પક્ષીઓના મોતનો તહેવાર બી કહી શકીએ, કારણ કે હવે અત્યારે તમે જુઓ છો કે જે અત્યારે નવી ટાઈપના જે દોરાઓ આવેલા છે, જે ચાઇનીઝ દોરીઓ છે તથા અત્યારના જે કાચવાળા માંજાઓ છે, તેને લીધે ઘણા જ પક્ષીઓનું જોઈએ છે ને કે દર ઉત્તરાયણે કેટલાય પક્ષીઓની મતલબ ઘાયલ થાય છે. અને આ વસ્તુ મને એટલા માટે જ અમે ફોકસ કરવા માંગી હતી કે ઉત્તરાયણના દિવસે લોકો ખાય પીએ અને મોજ મસ્તી કરે એ વસ્તુ થોડી જ લગી સારી છે, પરંતુ જે આ ઓવર રિએક્ટ એટલે કે જે આ પતંગોનો વધારો પડતો આપણે ચગાવીએ અને જૈવિક રીતે જે આપણે નુકસાન કરી રહ્યા છે ને તે એક ખોટું છે. અને આ માટે જ મેં આ વિડીયોને મેં બનાવવા માટે ટ્રાય કરી છે. દોસ્તો હવે આપણે વાત જ આપણે ઉત્તરાયણની કરી રહ્યા છીએ તો સાથે સાથે તમને એ બી પણ જણાવી દઉં કે ખરેખર તહેવારનો મિનિંગ શું થાય છે. તો તહેવારનો મિનિંગ એક એવો હોય છે કે ખુશીથી ખુશી આપવાની, ખુશીઓ આપો અને ખુશી લ્યો, બસ આ જ એક સિમ્પલ સેન્ટેન્સમાં સમજાવીએ તો આ જ એનો ખરો અર્થ તહેવારનો થાય છે. પરંતુ ખરેખર આપણે શું ઉત્તરાયણ ઉજવીને આપણે ખરેખર એ વસ્તુને ફોલો કરીએ છીએ, ખરેખર જે આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રમાણે જે કીધેલું છે કે તહેવારની ઉજવણીમાં ખરેખર નોર્મલી જે બેઝિકલી ઉજવણી થતી કે મીઠાઈઓ ગામમાં વેચાતી, પ્રાણી પશુઓને ખોજ ઘાસચારો નાખવામાં આવતો, તેમને જેમાં મતલબ ખવડાવવામાં આવતું અથવા મતલબ કોઈ દાન ધર્મ થતું, બરાબર છે. આ જ નોર્મલી આપણા શાસ્ત્ર મતલબ પૂરા મતલબ પહેલાં તો આપણે પણ
આ તહેવારોની જે જૂની આપણે પરંપરા છે કે જે રીતે આપણે ઉજવણી કરીએ છીએ, તો તે રીતે આપણે શું હવે અત્યારે આપણે તહેવારને શું મનાવીએ છીએ, અને મને તો નથી લાગતું ખરેખર. તો દોસ્તો શું આપણે આપણે જે જે રીતે મેં તમને વાત કરી કે પહેલાંના સમયમાં જે રીતે આપણે ઉજવણી થતી ઉત્સવોને તહેવારોની, તો આ રીતે શું અત્યારે ઉજવણી થઈ રહી છે? અને જો મારું તો એક સિમ્પલ અને સાદું જો કેવું છે કે ખુશી આપો અને ખુશી લ્યો, આ જ વસ્તુનું હું ખરો મિનિંગ માનું છું. ખરેખર લોકોના દિલથી દિલ સુધી પહોંચવાનું આ જ એક માધ્યમ તહેવાર હોય છે. બાકી તો નોર્મલી આપણે જે મતલબ રૂટિન ટાઈમ લાઈફમાં આપણે જીવીએ છીએ તેમાં તો આપણે વ્યસ્ત એ રીતના અત્યારે થઈ રહ્યા છીએ અત્યારની જે આ લેટેસ્ટ 21મી સદીમાં. તો મારું તો એવું જ કેવું છે કે તમે નોર્મલી ઘરે બધા ફેમિલી સાથે રહ્યો, એન્જોય કરો, ખાઓ પીઓ, યશ કરો, બસ આ જ વસ્તુને હું ઉત્સવ માનું છું. આથી મોટો ઉત્સવ એ કંઈ હોતો જ નથી. અને જે આ દેખાડો દેખાદેખીને લઈને જે લોકો મતલબ જે આ ઉત્સવની મતલબ એકદમ કમર તોડી રહ્યા છે કે જે એક દિવસ મતલબ જે ઉત્સવના નામે આ ધીંગાણું થાય છે ને, તેને લીધે કેટલોય પર્યાવરણ તો પ્રદૂષિત થાય જ છે, સાથે 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 કેટલાય લોકોની લાઈફ બી જોખમમાં મુકાઈ જાય છે, કેટલાય પક્ષીઓ માર્યા જાય છે. મને વિરોધ ઉત્સવથી નથી કે મને કોઈ પતંગ કે દોરીથી નથી, પરંતુ વિરોધ મને એ જ વસ્તુથી છે કે તેનાથી મતલબ જે વસ્તુ જાનહાનિ કરી શકે. અને તેમાં મિત્રો મારે બસ એટલું જ તમને મારે કહેવાનું કે ભલે તમે ઉત્તરાયણ મનાવો નો પ્રોબ્લેમ, પરંતુ તમે પહેલાં એક વાર દિલથી વિચારી લેજો કે હું જે ઉત્તરાયણ જે રીતે મનાવું છું કે કોઈકની મેં લાઈફ ગણતો હોય એવું મને ફીલ થાય છે. લાઈક ફીલ કરજો, અને જો કંઈ સજેશન હોય તમને કે મારા વિડીયોને લઈને અથવા કંઈ મારાથી કંઈ મતલબ તમને કંઈ નવું કંઈક મને સજેશન આપવા માગતા હોય તો સજેશન બોક્સ એટલે કે કોમેન્ટ બોક્સમાં બી કોમેન્ટ બી કરજો, અને જરૂર મારા FB અને WhatsApp પર બી હું મારી લિંક મેં મૂકી દીધી છે, તો તમે શ્યોર મને કોમેન્ટ કરતા રહેજો અને હું ટ્રાય કરીશ કે તમને હું સમયસર રિપ્લાય પણ આપી શકું. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ આઈડિયાઓ તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, જય હિન્દ, અને બી એકો ફ્રેન્ડલી, સેવ નેચર, સેવ અર્થ. થેન્ક યુ. તો આવી ગઈ છે ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ, અને મનાવો ઉત્તરાયણ.